કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ સાડત્રીસમું ભગવાન શ્રીહરિ જૂનાગઢમાં પધાર્યા છે લોકોએ શ્રીહરિના અલૌકિક દર્શન કર્યા છે અને ભગવાન શ્રીહરીની મૂર્તિની અદભુત વાતો કરી છે એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું હે અંબતરો આસો પાલવ અંબલે જો કરે એક તાર જીર્ણનગર ચહુપાસ હે અપાર જુનાગઢ શહેરની આસપાસ ચારે બાજુ ફળાવ વૃક્ષોના બાગ હતા તેમાં અપાર આંબા આસોપાલવ અને આંબલીના ઝાડ એક સરખા ચૂકી રહ્યા હતા એક સમયનું ભારત ઇતિહાસમાં નજર કરો ને એ સમૃદ્ધ ભારત એ સંસ્કારી ભારત એ સમર્થ ભારત એ સશક્ત ભારત એટલા માટે તો કોહીનુર ત્યાં હતો એટલા માટે તો વાસ્કો દગામાં ભારત શોધવા નીકળ્યો છે કોલંબસ ભારત શોધવા નીકળ્યો હતો અકસ્માતથી અમેરિકા નીકળ્યો તમે વિચારો ભારતને શોધવા નીકળેલો માણસ અમેરિકા આવી ચડે અને આને જ ભારત માની લે થોડા વર્ષો સુધી તો એમ જ ચાલ્યું આને ભારત માની લે અહીંયા રહી જાય અહીંયા વિકાસ થાય આજે ભલે અમેરિકા ગમે એટલું દુનિયામાં આગળ જાય પણ પાયો તો ક્યાં છે ભારતમાં છે સ્વીકારવું જ પડે ને કહેવાનું આવું હર્યું ભર્યું જુનાગઢ શહેર હતું આ તો એક શહેરની વાત આખો દેશ ચારે ચાર ખૂણા સુધી સમૃદ્ધિથી ફળોથી ઋતુઓથી બધી રીતે સમૃદ્ધ હતો ભગવાનનો દેશ છે ને અનેક પ્રકારના બાગ બગીચાઓ અનંત ફૂલવાડીઓ ઘણી રીતે પ્રફુલ્લિત થઈને શોભતી હતી તે શોભાનો કોઈ પાર ન હતો બાગ અનંત વિધ ફૂલવારી હે અનંત કે ફૂલ કર આતન અંત આવી શોભા જ્યાં જાવ ત્યાં બાગ બગીચા ફૂલ ફળવાન વૃક્ષો સરસ મજાની સુગંધી હવા આવું આવું માદક અને મનોહર વાતાવરણ છે એમાં ગિરનાર પર્વત તો દેવગીરી કહેવાય સર્વ દેવોને રહેવાનું સ્થાન છે ગિરનારની પશ્ચિમ તળેટીમાં જૂનાગઢ નગર ઘણું સુખ અને સગવડથી ભર્યું છે આપણા શાસ્ત્રોમાં પર્વત અને નદી એટલે કે પર્વત અને પાણીવાળી જગ્યા આને વધારે પવિત્ર એટલા માટે માનવામાં આવી છે અને આમ પણ તમે જુઓ તો આ સૃષ્ટિનો વિકાસ જ પાણીના કિનારે થયો છે જ્યાં જળ છે ત્યાં જીવન છે જ્યાં જળ છે જ નહીં ત્યાં જીવન પણ સંભવતું જ નથી બાળકોની શિબિરમાં આપણે પ્રેઝેન્ટેશનમાં લીધું હતું ઓએસિસ ઓફ પીસ એકવાર વડીલોને પણ આ પ્રેઝેન્ટેશન બતાવવા જેવું છે ઓએસિસ ઓફ પીસ ઓએસીસ એટલે શું રણદ્વીપ અંદર રણ જોયું નહી હોય ક્યારે જે વસ્તુ કલ્પનામાં નથી ને એ વસ્તુ અનુભૂતિમાં લાવવી બહુ અઘરી છે સુક્કુ રણ હોય રેતી જ્યાં ઉડતી હોય અમે જોયું છે રણ રેતી જ્યાં નરી ઉડતી હોય અને એવા સુકા રણની અંદર જ્યાં પંખી પણ આકાશમાં ઉડતું ન દેખાય ત્યાં શું કોઈ વનસ્પતિ કોઈ જીવાત કોઈ જંતુ પોસિબલ ખરું કશું નથી પણ એની વચ્ચે એકાદ જો મીઠી વીરડી મળી જાય પાણીનો ધરો મળી જાય તો ત્યાં વનસ્પતિ હોય ત્યાં પંખી હોય ત્યાં મનુષ્ય હોય બધું સંભવ છે બસ એવી જ રીતે જળ છે ત્યાં જીવન છે જળ એ વરુણ છે ભગવાનનું વરદાન છે આ પૃથ્વીને અમે બે દિવસ પહેલા યુનાઇટેડ નેશન્સની અંદર ગયા યુનો પંદર પંદર વર્ષના પ્રોજેક્ટ આખી પૃથ્વી માટેના મૂકે છે આજથી પંદર વર્ષ પહેલાં બે હજાર એકમાં એણે પ્રોજેક્ટ મૂકેલા જે પ્રોજેક્ટ બે હજાર પંદરમાં પૂરા થયા એટલે કે મોટાભાગના સારા કામો દુનિયામાં એણે સફળ રીતે કર્યા આ બે હજાર પંદરની સાલના અંતમાં બે હજાર ત્રીસ વર્ષ સુધીના એટલે પંદર વર્ષના એણે બીજા જે સાત પ્રોજેક્ટ મુક્યા છે જેમાંનો એક મુખ્ય પ્રોજેક્ટ છે કે આ પૃથ્વી ઉપર પાણી બચાવવાની જરૂર છે અમેરિકામાં આ પ્રોબ્લેમ એટલે અનુભવમાં નથી આવતો કારણ કે આપણે અછત પાણીની જોઈ નથી અનુભવી નથી ને આ દેશમાં હજી વાર લાગશે આવતા પણ અમને ખબર છે અમે મુંબઈમાં જઈએ ને આસિત ભગત કેવું મોટું શહેર છે પણ ક્યારેક ક્યારેક પાણી અમે સંતો હોઈએ એટલે પાણી વધારે વપરાય અને આમાં એપાર્ટમેન્ટ હોય ફ્લેટ હોય એમાં બે જણાની કેપેસિટી હોય ને અમે સંતો જઈએ એટલે આખું લશ્કર જ હોય પાંચ સાત સંતો હોઈએ પછી અમે સંતો એટલે પાંચ દસ હરિભક્તો આવી પડે યોગેશભાઈ બ્રહ્મભટ્ટના ઘરે ફ્લેટમાં ગમે ત્યારે અમે સંતો ઉતરીએ પાણી ખૂટે ખૂટે ને ખૂટે જ સંતોએ અડધા વાસણ ધોયા હોય અને અડધા બાકી રહે હવે તો સ્વામી હવે બે વાગ્યા સુધી રાહ જોવાની એક સ્વામી અડધા નાયા હોય ને અડધા બાકી હોય અરે એક વાર તો ટોયલેટ જેને હાથ ધોતા ધોતા પાણી ગયું અછત છે ભગવાને આપેલી કોઈ પણ શક્તિ એનો દુરુપયોગ કરવાનો કોઈનો અધિકાર નથી કે પાણી હોય કે પૈસા હોય મારે કેવું છે પાણી અને પર્વત એને આપણા શાસ્ત્રોમાં પવિત્ર એટલા માટે ગણવામાં આવ્યા ઘરમાં તમે ભજન કરો એના કરતા કોઈ નદીના કિનારે એટલે તીર્થમાં જઈને કે કોઈ પર્વતમાં જઈને ભગવાનનું ભજન કરો એનું આનંદ ગણું પાપ થયા નથી ત્યાં ભગવાનનો નિવાસ છે સાધુ સંતો નો નિવાસ છે ત્યાગ અને વૈરાગ્યની સહજ અનુભૂતિ થાય એવી એ જગ્યા છે એમાં પણ બે પર્વત એક હિમાલય અને બીજું ગિરનાર સાધના માટે અને ભક્તિ માટેના બે આદર્શ છે ગુરુજીની સાથે અમે હિમાલયમાં ગયા છીએ આશીત ભગત મારે બતાવું છે ક્યારેક જો તમને આખી દુનિયાનું મોટા મોટું સંશોધન અત્યારના યુગનું જે બે ચાર સંશોધનો મેન ગણાય છે જેમાંનું એક સંશોધન ટચ સ્ક્રીન ફોન આ ટચ સ્ક્રીન છે ને માણસ જેવા કોઈ જગ્યાએ એનું સંશોધન થયું પ્રોડક્ટ આવી સ્ટીવ સ્ટીવ બરાબર કેટલા હતાશ થયા છે હિમાલયમાં ગયા છે એના નિરાશ જીવનમાં આશાનો સંચાર થયો એના ઓરિજિનલ શબ્દો એના ઓરિજિનલ કોટેશન હું તમને કથામાં બતાવીશ તમને ખ્યાલ આવે ભારતના આપણે ડોલરની પાછળ પાગલ થયા છીએ પણ આ ડોલર વાળા જાણે છે કે ઇન્ડિયા પાસે શું છે બધાની થોડા ઘણા સ્ટીવ આખી જિંદગી ભારતનો ઋણી બનીને જીવો છે માર્ક ઝુકરબર હું નામ છે મને ખબર ને ઝુકરબર્ગ બોલાય જ નહીં ખબર શું કે છે ને ઝકરબર્ગ એ માર્ક ઝકરબર્ગ ફેસબુક વાળા એ પોતે જોબ માટે સ્ટીવ જોબ પાસે ગયા નિરાશ હતા કોઈ દિશા સૂચતી નહોતી સ્ટીવ જો એને પણ સલાહ આપી એ પણ ભારતમાં ગયા હિમાલયમાં ગયા એના પોતાના જ પ્રવચનમાં નરેન્દ્ર મોદી જ્યારે મને આવ્યા ત્યારે પ્રવચનની શરૂઆતમાં સૌથી પહેલા પોતે જ વાત કરી છે આ કે મને જે ઇન્સ્પિરેશન મળ્યું છે આ એ ભારતમાંથી મળ્યું છે હું એક કહેવા માગું છું ક્યાં આપણો હિમાલય કેવો આપણો હિમાલય એ પથ્થરો નથી એ ખાલી પહાડ નથી આખી દુનિયાની જે સંસ્કૃતિક ધરોહર છે ને એનો સ્ત્રોત છે એનું કેન્દ્ર છે આપણને ખબર નથી દુનિયાના ચાર બીટલ્સમાંનો એક બીટલ્સ જ્યોર્જ હેરિસન જોન લિનોન બીજો એના અનુભવ હિમાલય વિશેના વાંચો તમે એટલા માટે હું કહું છું હા અત્યારના યુગ પ્રમાણે અમેરિકાની સભ્યતા અમેરિકાના કાયદાઓ અમેરિકાનો હ્યુમન રાઇટ્સ વંદનીય છે જે સમયે જેને સારું કામ કર્યું આપણે કેવું જ જોઈએ પણ આપણી જે સંસ્કૃતિમાં હતું અને છે જે યુનિક છે મેચલેસ છે અને ક્યારેય પણ જેને કોઈ કાપી શકે જેને તોડી શકે એવું એ નથી હિમાલય હોય આપણો ગિરનાર હોય ગિરનાર એટલે સિદ્ધ ભૂમિ સાધુઓની ભૂમિ તપસ્વીઓની ભૂમિ હવે આ જુનાગઢની વાત આવે છે આધારાનંદ સ્વામી અદ્ભુત વર્ણન હિમાલયનું કર્યું ગિરનારનું કર્યું છે ગિરનારનું એક નામ છે દેવગીરી દેવગીરી એટલે દેવોને રહેવાનું સ્થાન આપણો દેશ એટલા માટે મહાન છે કે આપણા દેશમાં નદી હોય તો એ નદીના કિનારે મંદિર હોય એટલે નદીને તીર્થનું સ્વરૂપ આપવામાં આવે પોઝિટિવ એન્ડ નેગેટિવ ગોઝ ટુગેધર ખોટા માણસોએ તીર્થોને ગંદા કર્યા નદીઓને ગંદી કરી અપવિત્ર બનાવી દીધી ગંગાને ગટર કરતા પણ મેલી બનાવી દીધી એ દુષ્ટ માણસોનું કામ છે પણ એનાથી ગંગાનો મહિમા ઓછો નથી થતો શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છ વ્યક્તિની નિંદા કરવી પણ નહીં અને સાંભળવી પણ નહીં દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી ચ સતામપી અપી ન કર્તવ્યા નિંદા શ્રવ્યા કદાચ વ્યક્તિની નિંદા કરવી પણ નહીં અને ક્યારેય સાંભળવી પણ દેવતા તીર્થ વિપ્ર સાધ્વી સંત દેવતા તીર્થ વિપ્રાણા સાધ્વી ચ સતામ વેદાનામ વેદા નામ એટલે શાસ્ત્ર આપણને એકાદ વસ્તુ નથી ગમતી અને આપણે કોઈ મંદિર હોય મોટું મંદિર હોય એના તીર્થ હોય એનું ઘસાતું બોલીએ છીએ એનાથી આપણું નહીં આપણી આખી પેઢીનું અહિત થાય છે શાસ્ત્રો પ્રમાણે દેવ નિંદા કરવાથી કેટલું મોટું પાપ લાગે છે વિચારો તમે અને આપણા જ કહેવાતા ધાર્મિક ભાઈઓ અને સંતો જાહેર પ્રવચનોમાં તીર્થની જ્યારે નિંદાઓ કરતા હોય ત્યારે આપણને દયા આવે ગંદકી થવાથી ગંગાનો મહિમા ઓછો નથી થતો એ કરનારા દોષિત છે સમજો છો ને તમે ગટરમાં સોનું પડે તો સોનાની કિંમત ઓછી થાય દાદા ધૂળમાં હીરો પડે તો હીરાની કિંમત ઓછી થાય ગંગાના જળમાં કેટલી તાકાત છે કેટલી પવિત્રતા છે આખી દુનિયાએ પુરવાર કરી દીધી છે ગંગાના પાણીમાં કયું કયું તત્વ છે આખી દુનિયાએ પુરવાર કરી દીધી છે ભારત દેશની ગંગા ભારત દેશની ગીતા ભારત દેશની ગાય ભારત દેશની ગોપી આ ભગવાનની દેન છે એટલા માટે કે એ ભગવાન દ્વારા નિર્મિત છે ત્યાં ભગવાનનો નિવાસ છે એને ભગવાનનો સંબંધ છે એનો મહિમા એટલે છે આપણે આપણાથી થાય સારું બોલીએ આપણાથી થાય તો કોઈક એનું સારું કરે એ દિશામાં કોઈકને પ્રેરણા આપીએ તીર્થોની પણ વાત એવી જ છે ને આ દેશમાં તમે જો મોટા મોટા પર્વતો હોય આફ્રિકામાં ઘણા બધા છે કીલીમાંજારો છે બરાબર માઉન્ટ મેરુ છે અમે તો ગયા છીએ બધે પણ કોઈ જગ્યાએ ભગવાનની વાત આવે ક્યાંય દેવસ્થાનની વાત આવે ન આવે એ અમેરિકામાં હશે ગિરનાર મહિમા એટલા માટે છે દેવગીરી છે ત્યાં દેવોના સ્થાન છે એટલું નહીં સાંભળો ખૂબ સરસ ગિરનાર જુનાગઢનું વર્ણન છે અને ત્યારબાદ શ્રીજી મહારાજ પધાર્યા મહારાજનું વર્ણન છે ગિરનારની પશ્ચિમ તળેટીમાં જુનાગઢ નગર ઘણું સુખ સગવડથી ભર્યું છે ગિરનાર મૂળમાં ચોવીસ કોષ અને ઊંચાઈમાં ત્રણ કોષ ગણાય છે તેમાં બધી જ જાતના વૃક્ષો છે તેના ઉપર રહેતા પંખીઓ ઘણો જ કલરવ કરતા હોય છે પર્વતમાં પશુઓ પણ અનંત અને અપાર હોય છે જે કહો તે પશુ ત્યાં જ હોય છે અનેક ધારાઓમાં ઝરણાઓ ઠેક ઠેકાણે ઝરતા હોય છે ગિરનાર ઠેક ઠેકાણે કુંડોથી અને વાવોથી ભર્યો છે આપણી સંસ્કૃતિમાં કેટલી તાકાત છે આશીત ભગત હું એક્ઝામ્પલ આપી જ દઉં મને ખાસી એટલી બધી હમણાં થયેલી તમે બધા જ કથાવાળા જાણો છો આશીત ભગત કેટલા બધાના ફોન આવે સ્વામી દવા આપવું સ્વામી કઈ જરૂર છે સ્વામી તમે આ કરજો સ્વામી તમે આ ઉકાળો પીજો આપણે જાણીએ કે આંજણી થઈ હોય ત્યારે ઝાઝી દવા કરીએ ને તો આંખ જાય અને આંજણી રહે એટલે ધીરજ દવા બીમાર થઈ ત્યારે ધીરજ રાખવી જોઈએ સહનશક્તિ રાખવી જોઈએ પણ સાથે સાથે ચોક્કસ એની દવા ઈલાજ શોધવો પણ જોઈએ મને ખાંસી પહેલેથી જ છે બહુ નાનો હતો ત્યારથી પણ ગુરુજીની કૃપા ગણો એમના ઘણા મોટા આશીર્વાદ ગણો મારા જીવનમાં કશું જ નહોતું એ બધું એમની કૃપાથી મળ્યું કથા કરું એવી મારી શક્તિ નહોતી થોડા વર્ષો પહેલા ગળામાં એટલા પ્રોબ્લેમ થયા ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે લેરિંગ્સ ઉપર સ્વરપેટી ઉપર મસો છે તમારા નાકનું હાડકું ત્રાસુ છે આમ કરવું પડશે તેમ કશું કર્યું નથી હશે હરીશભાઈ બોલવાનું ના પાડ્યું બોમ્બે ટેસ્ટ કર્યા હોય અમદાવાદ ટેસ્ટ કર્યા હોય તમારે અડધો કલાકથી વધારે બોલવું જ નહીં પાણી તો જોડે રાખવું જ તમે જુઓ છો ને કેટલા વર્ષોથી કરીએ છીએ હજી મહારાજ ચલાવશે એમની ઈચ્છા ને ગુરુજીની ઈચ્છા છે ત્યાં પણ હું મારો અનુભવ તમને કહું છું આપણી સંસ્કૃતિ શું છે ખાસી બહુ ઇન્ડિયા માં મને થાય તો આપણી પેલી અડુચી ના પાન આવે અડુચીના પાન એનો ઉકાળો કરવું તુલસીનો કે મરીનો ઉકાળો કરવું એટલે બહુ સારું થઈ જાય એનાથી બહુ જલ્દી ફેર પડી જાય હવે આ દેશમાં એમાં પાછું ન્યૂજર્સીમાં ના મળે અડુચીના પાન ના મળે તુલસીના પાન લેવું તો હેરાન થઈ ગયો અને ખરેખર ખાંસી હતી પછી મેં ત્રણ તો એન્ટીબાયોટિકના એજિથ્રોમાઇસિન પૂરું કર્યું લિવોક્ન પૂરી કરી આ બધા એન્ટીબાયોટિકના કોર્ષ પૂરા કર્યા તોય ફેર ન પડે એટલી વધતી જાય એ તો હવે આ દવા કરી ઓનલાઈન રિસર્ચ ચાલુ કર્યું સ્વામી રામદેવજીનો પ્રયોગ તમે બધા જ જાણી શકો એવો નાનો પ્રયોગ છે ગમે એવી સૂકી ખાંસી હોય કાળી મરી એમણે કોઈ ગ્રંથનું નામ પણ આપ્યું છે કાળી મરી સાકર અને મુલેઠી એટલે જેઠી મધ આ ત્રણ મોઢામાં રાખો તરત સારું થઈ જશે નહીં માનો તમે આટલી બધી દવા લીધી આટલા બધા ઉપચાર કર્યા પછી આટલા બધા હરિભક્તો મને આશીર્વાદ આપ્યા પછી જે સારું ન ત્રણ મને તરત આ શાસ્ત્રો છે ઋષિ મુનિઓના લખેલા શાસ્ત્રો છે હું તો દરરોજ વાંચું છું આ સંસ્કૃત અમે ભણ્યા છીએ આ સંસ્કૃતમાં શું પડ્યું છે અમને ખબર છે એટલા માટે કહું છું આજે માર્ક જકરબર્ગ એમ બોલે કે મને આ ફેસબુક લેવાની પ્રેરણા આ ઇન્સ્પિરેશન ઇન્ડિયાથી મળ્યું છે આજે સ્ટીવ જો એમ કહે મારા નિરાશ જીવનમાં મને આશાનો સંચાર કંઈક કરવાનો સંચાર મારી બુદ્ધિને કોઈક સાચી દિશા આપી હોય તો ભારતે આપી છે હિમાલયની ગોદે આપી છે રોનાલ્ડ નિક્સન તમને કોઈને ટાઈમ મળે તો ઓનલાઈન સર્ચ કરજો રોનાલ્ડ નિક્સન બીજા વિશ્વયુદ્ધનો ફાઈટર હતો બીજા વિશ્વ અંદર એને યુદ્ધ કરેલું પ્લેન ચલાવતો હતો અને પછી એને અનુભવ થયો આખી જિંદગી હિમાલયમાં જતા રહ્યો કૃષ્ણ પ્રેમીનું નામ પડ્યું કેવી રીતે ભારતની સંસ્કૃતિમાં કન્વર્ટ થયો તમે જુઓ આપણી સંસ્કૃતિ કન્વર્ટ કરાવનારી નથી કન્વિન્સ કરાવનારી છે હું એટલા માટે તમને કહું છું આપણને જે મળ્યું છે એનું આપણને જ્ઞાન જ નથી આપણને ખબર જ નથી આપણે ડોલરની પાછળ એલોપેથી દવાની પાછળ છેલ્લે આપણને ખબર પડે છે આમાં તો કઈ મળ્યું નહીં કારણ આપણું અધ્યાત્મ આપણે ગુમાવ્યું માટે આ કથા સાંભળજો આમાંથી કંઈક સારું લાગે તો શીખજો ઇન્ડિયા ક્યારેક જાઓ તો કુલુ મનાલી જજો ક્યાં ક્યાં હમણાં તો બધા ક્યાં ક્યાં ફરવા જાય છે બોલો નવા નવા હવે ગિરનાર માં જજો એકાદ વાર એટલા માટે એ સિદ્ધ ભૂમિ છે હિમાલયમાં જજો એકાદ વાર એટલા માટે સિદ્ધ ભૂમિ છે તમને લાગે હિમાલય કોઈ સામાન્ય વસ્તુ નથી ગુરુજીની સાથે મેં હિમાલયમાં ગયા ગુરુજી પોતાના હિમાલયના અનુભવની જે વાતો કરી અમે ઉત્તર કાશી હતા આ તો સત્ય ઘટના ઉતારો હતો ગુરુજી ને બહુ એક ગુરુજીની મોટા પુરુષ છે ને દિવ્ય પુરુષ છે દિવ્ય શક્તિને જાણી શકે ગમે ત્યાં ઉતારો ગુરુજી એક જ બે સંતોને હરિભક્તોને લઈને આમ જંગલમાં ઉપડી જાય સંતો જાણે છે ઉત્તરકાશી અમે હતા ઉતારો કર્યો અમે બધા સાફ સફાઈમાં એમાં પરવારતા હતા બધું ક્લીન કરતા હતા તૈયારી કરતા હતા ગુરુજી એક બે સંતોને લઈ અને આમ ડુંગરા ઉપર ચાલતા ચાલતા ગયા થોડા દૂર નીકળી ગયા થોડું અંધારું થઈ ચૂક્યું હશે આમ અંધારું જેવું એમાં એક સિદ્ધ સંત મળ્યા કાં જાતે હો થોડી વાર વાતો કરી યા સે આગે મત જાઓ પીછે ચલે જાઓ યા સે મત જાના પાછા વાળી દીધા ગુરુજી બધા પાછા વળી ગયા ગુરુજી પાછા વાળીને જોવે સાથે હરિભક્તો હતા સંતો બધા જો એક પણ વ્યક્તિ દેખાણો નહીં ચરણ પાદુકા બદ્રીનાથ થી ઉપર જ્યાં નીલકંઠ બે મહિના રહ્યા છે મહારાજે તપ કર્યું છે ભગવાન નારાયણના ઓરિજિનલ ફૂટપ્રિન્ટ છે ત્યાં અમે બધા ગયા ખૂબ ભજન કર્યું ગુરુજીની ઈચ્છા હતી ઉપર એક મહાત્મા સિદ્ધ રહેતા હતા સમાચાર મળ્યા હતા એ મહાત્મા એવા હતા કે સ્નો પડી જાય આખો હિમાલય સ્નો કવર્ડ થઈ જાય બદ્રીનાથ મંદિર પણ ટોટલી સ્નોથી ઢકાઈ જાય મિલિટરીનો કેમ્પ પણ નીચે આવી જાય ત્યારે પણ એ મહાત્મા નીચે નહોતા જ હતા એટલે ગુરુજીની અત્યંત ઈચ્છા મળવું જ છે એમને પણ ત્યાં જવું વેરી ડિફિકલ્ટ હતું અમે બધાએ માર્ચ ચાલુ કરી કૂદ ચાલુ કરી પણ ત્યાં પહોંચવું કામ હતું ડુંગર ઉપર એટલે બધા જ પહેલી જ પહેલી જ પહેલી વાર માં એસી ટકા બધા નિરાશ થઈ ગયા આપણું કામ નહીં છેવટે ગુરુજી ગુરુજી સાથે બે સંતો અને બે હરિભક્તો પાંચ જણા છેક ઉપર પહોંચી શક્યા એવા ફી ગયા એવા થાકી ગયા પણ પેલા સિદ્ધ સંત એને ખબર પડી ગઈ કે અહીંયા સુધી કોણ આવી શકે એ પણ સિદ્ધ હોય ને તરત ગયા અને એક વનસ્પતિ તોડીને લાવ્યા મહાત્મા મચળી ગુરુજીને સંતોની ભક્તોને આપી એક સેકન્ડની અંદર એટલા રિલેક્સ કરી દીધા એટલા રિલેક્સ કરી દીધા એ તો સંતોએ ગુરુજી જ્યારે વાત કરી ત્યારે આપણને અનુભવમાં આવે એ મહાત્માના ઘરની બાર બધી વનસ્પતિઓ હતી ગુરુજીએ પૂછ્યું એમણે એટલું જ કીધું એ સબ વનસ્પતિ હમલોગ મહાત્મા હિમાલય કે મહાત્માઓ કે લીએ હે એમાં એવી વનસ્પતિ છે જે ખાવાથી ઠંડી જ ન લાગે એમાં એવી વનસ્પતિ છે જે વનસ્પતિ તમે ખાઈ લો ભૂખ જ ન લાગે દિવસો સુધી મહિનાઓ સુધી એવી વનસ્પતિ છે જે તમે ખાઈ લો તમારું મન એકદમ સ્થિર થઈ જાય બોલો છે માં આવી હેરિસભાઈ હરિભક્તો અમને કે સમી તમે થર્મોસ પહેરો થર્મોસ ભાઈ અમે ઓકે છીએ ઠાકોરજી અમારા પીવડા મહારાજ અમારી એટલી બધી રક્ષા કરે છે ગુરુજી અમારા ઉપર એટલી બધી કૃપા વરસાવે છે પણ મહારાજે એને ગુરુજીએ જે આપણને આપ્યું છે ને સંસ્કારનો વારસો જે આપણને આપ્યો છે ને આપણી જે આ સંસ્કૃતિ છે ને એને આ સંતો ટકાવે છે ને આ સંતો ટકાવે છે એટલે તમારા સુધી પહોંચે છે હું કહેવા માગું છું ભૌતિક દુનિયા જેટલી મોટી છે ને એના કરતા અનંત ગણી મહાન આધ્યાત્મિક દુનિયા છે અનંત ઘણી ફેર એટલો જ છે આઈન્સ્ટાઈન પોતે પણ કહેતા આટલું બધું સંશોધન કર્યા પછી આઈન્સ્ટાઈને પોતે કહ્યું લિટલ ઇઝ નોન વાસ્ટ ઇઝ અનનોન હમણાં નરેન્દ્રભાઈ મોદીએ ઇંગ્લેન્ડની અંદર યુકેની અંદર જ્યારે પ્રવચન કર્યું ત્યારે ભારત સંસ્કૃતિ વિશે દુનિયાભરના ચિંતકોએ રાજકારણી પુરુષોએ

આપણે દુઃખી હતા છીએ અને થઈ રહ્યા છીએ સુખ તો સત્ય જ્ઞાનમાં જ છે સાચી સમજણમાં જ છે સત્ય એ ભગવાનનું સ્વરૂપ છે તમે કોઈ પણ દિશામાં સત્યની દિશામાં ચાલો ત્યારે એન કેન રૂપે ભગવાન તમને મળે મળે ને મળે ગિરનાર હિમાલય ગંગા યમુના આપણી દેશની આ સંસ્કૃતિ છે એ છે ત્યાં સુધી ભારતની સંસ્કૃતિ સલામત છે ગિરનાર નો અતિ અદભુત મહિમા છે ત્યાં બહુ સુંદર વાત આવે છે પર્વતમાં પશુઓ અને અનંત પશુઓ પણ અનંત અને અપાર હોય છે જે કહો તે પશુ ત્યાં જ હોય છે અનેક ધારાઓમાં ઝરણાઓ ઠેક ઠેકાણે ઝરતા હોય છે ગિરનાર ઠેક ઠેકાણે કુંડોથી અને વાવથી ભર્યો છે તેમાં ભગવાન દામોદરનું અને ભવનાથ શિવજીનું પણ મંદિર છે અને બીજા પણ મંદિરો છે આ બધી અમે તો ગયા છીએ એક એક જગ્યાએ દર્શન કર્યા છે દામોદરનું મંદિર એટલે નરસિંહ મહેતાનું મંદિર નરસિંહ મહેતાએ સૌથી પહેલી વાર કહેવાય છે ત્યાં કેદાર રાગ ગાયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા બોલ મહેતા બોલ શું વરદાન આપું અને ત્યારે નરસિંહ મહેતાએ ભગવાનને બાંધ્યા હતા પ્રભુ બસ હું જ્યારે જ્યારે કેદારો છેડું ત્યારે 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 તમે સામે આવજો વર્ણી દામોદર મંદિરમાં ગયા દામોદરના પૂજારીઓને દામોદર ભગવાન રૂપે દર્શન આપ્યા પૂજારીઓનો ખૂબ ભાવ થયો ભવનાથ મહાદેવનું મંદિર ગિરનારની તળેટીમાં છે તમે કદાચ આપણા પૂજ્યપાત ગુરુજીની ગુણાતીત જ્ઞાન યજ્ઞની કથા ગિરનારના સિંહ જેવા છે ને એવી આપણા ગુરુજીની સિંહ જેવી કથા એક વાર તો જીવનમાં સાંભળવા જેવી એક વાર હરીશભાઈ હમણાંમાં હતા ને કોઈ સાંભળી પણ એ કથા ચાલુ થઈ અને ગુરુજી જે ગુણાત્યાનંદ સ્વામીની વાતો પર કથા કરે છે આપણને એમ થાય અરે અરે આપણા ગુરુજી આવી આવી વાતો કરી છે અમૃત કરતા આપણને મીઠી લાગે એક એક શબ્દમાં આજ્ઞા અને ઉપાસના એવું જોમ ભર્યું છે એવું ભર્યું છે ગુણાતીત જ્ઞાન યજ્ઞ કથા લાઈવ કથા સાંભળનારા બધા ભક્તોને મારી વિનંતી આપણા સંતોની કથા સાંભળજો પણ દિવસમાં એકાદ વાર આપણા કાને પૂજ્યપાત ગુરુજીની કોઈક અમૃતવાણી પડે કોઈક શબ્દ આપણા કાને ગુંજે એવું નિયમ રાખજો એ મોટા પુરુષના શબ્દોમાં મહાન શક્તિ રહી છે એ ગુરુજીએ ગુણાતીત જ્ઞાન યજ્ઞની કથા જે કરીને આ ભવનાથ મહાદેવની આગળ હિમા ગિરનારની તળતી છે ત્યાં કરી અમે ત્યાં છીએ અમે બધું આ જોયું છે એટલે દર્શન કર્યા છે એટલે નીલકંઠ વરણી પ્રભુ ત્યાં ઘણી વાર પધાર્યા છે મહાદેવજીના દર્શન પણ મહારાજે કર્યા છે સંપ્રદાયની ઘણી બધી કથાઓ છે ગિરનાર ઉપર મહારાજ છેક ઉપર સુધી ગયા છે છેક ઉપર સુધી ગિરનારની ટોચ સુધી અરે ટોચ ઉપર ચડ્યા પછી આગળ તમે જાઓ ગિરનારની ટોચ પરથી આગળ ત્યાં દત્તાત્રે ટૂંક આવે છે દત્તાત્રેયના પગલા છે જ્યાં ભગવાન દત્તાત્રેયે તપ કર્યું છે આ જે પગલા છે અમે સંતો ત્યાં સુધી ગયા છીએ અને એ નીલકંઠ વર્ણી ત્યાં પધાર્યા છે નીલકંઠ વર્ણી દત્તાત્રેયના પગલા ઉપર ઉભા રહી ગયા નજીકમાં ડેરું ડેરામાં પૂજારી રે દોડતો દોડતો લાકડી લઈ આવો અરે બ્રહ્મચારી તમે પતા નહીં લગતા યા ખડે હો ગયા કે જવા લાગ્યો મહારાજને થયા લાકડી મારી ના દે તો સારું દયાળુ છે ને એટલે ભગવાન શ્રી હરિએ ત્યાં એ પૂજારીને ભાવવાળો હતો દત્તાત્રેય શ્રદ્ધા હતી એટલે નીલકંઠ વર્ણિએ એને દત્તાત્રેય રૂપે દર્શન આપ્યા કયા રૂપે દત્તાત્રેય રૂપે દર્શન આપ્યા કારણ કે ભગવાનને તો કલ્યાણ કરવું છે જીવનું મોટા પુરુષની સમજણ કેવી હોય એક નાનો દાખલો આપો નારાયણ મામા

એમણે ડિવાઇન મિશનની સ્થાપના કરી અમદાવાદમાં એક દિવસ અચાનક ડિવાઇન મિશનમાં દર્શન એક સાઉથ ઇન્ડિયન ફેમિલી આવ્યું રહીએ છીએ કોઈ હોલ મળતો નથી અમારે અમારા દીકરાની કંઈક વિધિ કરવી છે એટલે આ તમારો હોલ અમને ગમે એવો છે પણ અમે જાણ્યું તમે રેન્ટ આપતા નથી તો પ્લીઝ તમે કહેશો એ પૈસા મેં આપી દેશું અમને તમે અમારો આ વિધિ કરવા દો સાઉથ ઇન્ડિયન ફેમિલી હતું ગણપતિની ઉપાસના કરવા વાળું હતું એટલે આ લોકો પૂછ્યું કાર્ય શું કરશો અમે ગણપતિનું સ્થાપન કરશું પૂજન કરશું એટલે કાર્યકર્તા ખિજાઈ ખીજાઈ ગયા નાના ના અમે એવું બધું કઈ ઘતા નથી અંદર જવા દો જવા દો ખીજાઈ ગયા મામાને ખબર પડી મામાએ કાર્યકર્તાને ટોક્યા આપણને સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એનો અર્થ કે બીજાને નથી મળ્યાનો અનાદર કરવો એવો ન થાય તમે અનાદર કર્યો એનો અર્થ એ ક્યારેય પણ હવે આ મંદિરનું પગથિયું નહીં ચડી શકે એના કરતાં એને એમ કીધું હતું તમે ઉત્સવ કરો ગણપતિની પૂજા પણ કરજો પણ અમે સર્વોપરી ભગવાન સ્વામિયારણને માનનારા છીએ આહોલ એમનો છે અહીંયા એમની ઉપાસના થાય છે તમે ગણપતિજીની સ્થાપના કરજો પણ તમારા ગણપતિમાં અમારા ભગવાન રહ્યા છે ને અમારા ભગવાનમાં તમારા ભગવાન આટલું માનજો તમે આટલું બોલ્યા હોત ને મામા શું કહે છે તમે આટલું બોલ્યા હોત ને તો આ પરિવાર સો જન્મે મહારાજ સુધી પહોંચે બે જન્મે પહોંચી જાત સમજ્યા તમે ક્યારેક ક્યારેક આપણો અવિવેક ક્યારેક ક્યારેક આપણને પ્રાપ્તિ થઈ છે અહંકાર આપણું અને સામે વાળાનું ઘણું બગાડે છે આપણી સંસ્કૃતિમાં મોટું આજ થયું છે ગિરનારની ટોચ ઉપર ભગવાન શ્રીએ દત્તાત્રે રૂપે દર્શન આપ્યા છે ભવનાથ મહાદેવની અંદર ભગવાન શ્રીહરિએ મહાદેવજીના રૂપમાં દર્શન આપ્યા છે દામોદર કુંડમાં દામોદરના પૂજારીને ભગવાન શ્રીહરિએ દામોદર ભગવાન રૂપે દર્શન આપ્યા એટલા માટે કહું છું સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે પણ જે જીવ જે કક્ષાનો છે એ જીવને એ કક્ષાથી પોતાના યોગમાં લેવા માટે પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે એ રામ ઉપાસી રામ ને દેખે કૃષ્ણ એ કૃષ્ણ ભાવ એવા ભગવાન શું પુરુષોત્તમ નારાયણ ના અદભુત ચરિત્રો છે ને આવો હિમાલય નીલકંઠ વર્ણિ પધાર્યા છે મહારાજના એટલા બધા ચરિત્રો છે જુનાગઢની લીલાઓ એટલી બધી છે ગુણાચાનંદ સ્વામી યાદ આવે જુનાગઢ યાદ કરીએ એટલે આપણા ગુરુજીની ગુણાતીત જ્ઞાન યજ્ઞ કથા યાદ આવે જુનાગઢનું એ મંદિર આજે પણ જુનાગઢના મંદિરના એક એક સંભારણાઓ તમે જુઓ તો ખરા દુનિયામાં ડંકો વગાડી દીધો હા સર્વોપરી ઉપાસના પ્રગટ થઈ તો જુનાગઢ કહેવાય ને જુનાગઢી કેસર જુનાગઢની કેસર કેરી અને જુનાગઢના કેસરી સિંહ આ બે અજોડ છે અદ્ભુત છે બસ એવી જ રીતે જુનાગઢની અંદર આપણી જો આપણે સત્સંગની જો પરંપરા હોય તેમાં ગુણાચતાનંદ સ્વામી જુનાગઢના અને જુનાગઢ એટલે સોરઠ સોરઠનો સર્વોપરી સત્સંગ અને સમજણ ત્યાંથી શરૂ થઈ ભગવાન શ્રીહરિ આ રીતે પધાર્યા છે દત્તાત્રેય ભગવાને ત્યાં તપ કર્યું છે ગોરખનાથ અને મચ્છેન્દ્રનાથ જેવા મહાસિદ્ધો એમણે સાધનાઓ ગિરનારમાં કરી છે હઠયોગી હતા ગોરખનાથ તમે સાંભળ્યું હશે ગિરનારમાં સંતોને સ્નાન કરવા માટે ગંગાએ ત્રણ રૂપ લીધા છે સોનરેખ કાળવો અને ગૌમુખી તે ત્રણેય સુખ સગવડતાથી ભર્યા છે માનો ગિરનારની પ્રાર્થના સાંભળીને જ સુગ્ન શ્રીહરિ વર્ણિનું રૂપ લઈને આવ્યા છે હવે સ્વામી પોતે લખે છે કે મહારાજ જુનાગઢમાં પધાર્યા છે આમ તો ભક્તોને એમ થાય છે કૃપા કરીને સામેથી આવ્યા છે પણ મહારાજ એમ કોઈ સસ્તી કૃપા કરતા નથી અને ભગવાન જો સસ્તી કૃપા કરે તો બધી જગ્યાએ પહોંચી જાય ભગવાનની દરેક ક્રિયાની પાછળ કોઈ કારણ હોય છે એ કારણ ઠાકોર જ જાણે છે સમજો છો ને તમે મોટા સંતો કહેતા કિશનભાઈ નાખે છે શેરડી માટે પણ મોટી થાય છે એરડી એરડી ફાળે ફૂલે એને પણ પાણી મળે છે શેરડીનો છોડ તો એક છે એરડીઓ તો અનેક છે એવી જ રીતે ભગવાન દાદા ખાચર જેવા ધર્મદેવ ને ભક્તિ માતા જેવા મુક્તાનંદ સ્વામી ને સ્વામી જેવા કે જીવુબા ને લાડુબા જેવા મુક્તોને માટે એ હું તો તમ કારણે રે આવ્યો ધામ ધરી દેહ હું તો તમ કારણે આપણા જેવા લબાડ જીવો માટે નહીં હ અને આપણા જેવા માટે જો ભગવાન આવ્યા તો આપણે ભગવાનને છોડીને જવા દઈએ અમેરિકા પાછા અક્ષરધામમાં આ તો અઘરા જેવો છે બધા ભગવાનને ઝપટમાં લઈ લેવા છે બધા હરીશભાઈ છોડે નહીં હા આવા મુક્તો માટે ભગવાન પ્રગટ થાય છે પ્રાર્થના સુની ભગવાના ગિરિ પ્રાર્થના સુની ભગવાના બરણી બની આયે સુજાના બરણી બની આયે સુજાના સ્વામી એમ કહે છે આ દિવાળીના દિવસોમાં નવલા દિવસોમાં ભગવાન શ્રીહરિ સંતો ભક્તોની સાથે જુનાગઢમાં પધાર્યા પણ એમ લાગે છે જાણે ગિરનાર જેવા મહાન સિદ્ધ મહાન યોગી પુરુષ એની પ્રાર્થના હશે ને હૃદયથી એટલા માટે જ ગિરિ પ્રાર્થના સુની ભગવાના ગિરનાર ની પ્રાર્થના સાંભળીને ભગવાન બરણી બની બરણી બની આયે સુજાના નવાબકી ફૂલવારી આઈ નવાબકી ફૂલવારી આઈ મહાબરની ઉતરે સુખદાય મહાબરની ઉતરે સુખદ નવાબની ફૂલવાડીમાં ઉતારો કર્યો છે જુનાગઢના બધા ભક્તો સામયો લઈને ત્યાં પધાર્યા છે પરમ દયાળુ શ્યામ સુંદર વર્ણીએ તેમને નજીક બોલાવ્યા સહુના નામ પૂછ્યા શું મારા મહારાજનો વિવેક છે અત્યંત મનોહર વર્ણીને જૂનાગઢના ભક્તોએ ચરણો ઉપર ચંદન ચર્ચીને ફૂલહાર અપરંપાર પહેરાવ્યા તે સમયે ભક્તો ત્યાં સુખપાલ લઈ આવ્યા તેમાં સુખદાયક વર્ણીને પધરાવ્યા બીજા મુક્તાનંદ સ્વામી વગેરે જે સંતો સાથે હતા તેમને વર્ણિરાજે બોલાવીને રથમાં બેસાડ્યા તે વખતે વાજિંત્ર વાગવા લાગ્યા ચોપદાર નેકી પોકારવા લાગ્યા વર્ણિ શ્રીહરિએ પીતાંબર પહેર્યું સાલ જોટો ઓઢ્યો મસ્તકે ફૂલની ટોપી શોભી રહી હતી અદ્ભુત મહારાજની મૂર્તિ છે અંતે તો મૂર્તિમાં જ સુખ છે કંદ એટલે કે સોર્સ મૂર્તિ છે વારંવાર જ્યાં જ્યાં આધારંદ સ્વામી આ ગ્રંથ લખે છે દિવ્ય દ્રષ્ટિથી સ્વામી જોતા જાય છે અને લખતા જાય છે એટલે મહારાજની મૂર્તિનું જ્યાં જ્યાં બને ત્યાં સ્વામી વર્ણન તુરંત કરે અદ્ભુત પીતામ્બર ધારણ કર્યું છે સાલ ઓઢી છે ફૂલની ટોપી હતી મસ્તક ઉપર તેમના દર્શન થતાની સાથે સહુના મન લોભાતા હતા કેસરી ચંદનની અર્ચા લલાટમાં કરી હતી અનંત રીતે શોભા ધારણ કરી હતી શહેરના દરવાજામાં આવ્યા તે વખતે ઘણી મસાલો પ્રગટાવી હતી સાંજ થઈ જોયું ને તમે એટલે આ વરરાજાના બધા પેલા હું કે ફૂલેકા કાઢે ક્યારે કાઢે હમણાં ગુરુજીએ બહુ સરસ વડોદરાની કથામાં વાત કરી હતી ને વીરો મારો ઝગમગ જગમગ થાય હું જગમગ થાય લાઈટ જગમગ થતી હોય બાજુમાં લાઈટ રાખી હોય સાફો સવા લાખનો એ પાછો ભાડે લાવ્યો સો રૂપિયા પણ એક આ દુનિયાનો પુરુષ હોય થોડી પીઠી બીઠી ચોળી દીધી હોય થોડું આમ કાળું કરી દીધું હોય બરાબર લપેટા ચપેટા કર્યું હોય સારા કપડાં પહેરાવી દીધા હોય થોડું આમ સેન્ટબેન છાંટી દીધું હોય અને બે ત્રણ લાઇટો આસપાસ ઝગમગ ઝગમગ થતી હોય તો બધાને લાગે વીરો ઝગમગ ઝગમગ થાય છે આ તો પુરુષોત્તમ નારાયણ શોભાની ખાણ

આપણા પીડા મહારાજ કેવા છે દર્શન ના કરો ચેન ના પડે છે કરોડ જન્મની કસર કાપી નાખે હિમાલય કરતા મોટી વાસના છે ને વાસના વાસનાના ઢગલા બાળી નાખે એક વાર ભાવથી જો દર્શન કરે આ મૂર્તિને હૃદયમાં ઉતારી દે તો સંતો સેવા પણ એવી કરે છે એવી અદભુત મૂર્તિ એવી અદભુત મૂર્તિ ગુરુજીએ કૃપા કરીને આપણને અમેરિકામાં આપી છે બધા ભક્તોને મારી તો વિનંતી તમે દર્શન કરજો આપણે બહુ સરસ હમણાં કે વોટ્સઅપથી એટલા બધા દર્શન મોકલવાના થતા ફોન હેંગ થઈ જાય એટલે આપણે ફેસબુક ચાલુ કરી હવે તો હરિભક્તોને એટલા બધા દર્શન મળે છે એટલા બધા દર્શન હરિભક્તો કરે છે ફીડબેક આવે છે આપણે નહોતા વાપરતા પણ હમણાં ઘણા સમયથી રિક્વેસ્ટ હતી એટલે ફેસબુક ચાલુ કરી છે ડેલી દર્શન માટે જ પણ આપણા ડેલી દર્શન પીવડા મહારાજના તમે કરજો કરજો ને કરજો વેબસાઇટથી કરજો વોટ્સઅપથી કરજો ફેસબુકથી કરજો ગુણાત્યાનંદ સ્વામી કહે જોવા જેવા તો મહારાજ અને મહારાજના સાધુ બે જ છે બાકી કાંઈ જોવા જેવું નથી બોલો તો એ માણસ અંધારામાં બેસીને જોવા જાય હમણાં બે દિવસ પહેલા ભગતને ફોન કર્યો મેસેજ આવ્યો કે સ્વામી આઈ એમ ઇન ધ મૂવી પછી મેં ફોન કર્યો મેં કીધું તમે મૂવી જોવા સ્વામી બહુ દિવસથી મગજ થાકી ગયું તું લો અંધારામાં બેસી ખોટા ખર્ચા કરી મન બગડે આંખો બગડે જીવન બગડે કેટલું બગડે તો પૈસા આપીને બગાડવા જાય અને આવું સરસ અંજવાળું આવી સરસ ને આવા સરસ મહારાજ આવા સાધુ તો એમ ના થાય ચાલો થાક્યા છે તો દર્શન કરવા જઈએ અડધો કલાક આરામ છે આ તો અમે સંતો બહુ કહીએ લોયાધામ હારો હારું પણ હજી બહુ કસર કાઢવાની જરૂર છે આપણે ખાલી આપણે ફૂલાઈ જવાની જરૂર નથી આવો તમને કચ્છનો સત્સંગ બતાવવું આશીત ભગત આવો તમને બતાવવું શું મહિમા હોય મંદિરે આવે હરિભક્તોને બધાને નિયમ પાંચ માળા દસ માળા અગિયાર માળા મેં તો જોયા છે એટલે હું તમને વિડીયો બતાવીશ ઘણા હરિભક્તો આપણે ત્યાં અહીંયા આવે ને દંડવત પણ નથી કરતા મેં જોયું છે મેં ટોક્યા છે દંડવત કર્યા સ્વામી સોરી મેં કહ્યું હતું ને આજ્ઞા ની ઉપાસના નો છેદ નીકળી જશે ભગવાન ના સંબંધ નો છેદ નીકળી જશે તો તમે મંદિરે આવશો સાધુ પાસે બેસશો આવી કથા સાંભળશો લાખ રૂપિયાનું દાન આપી દેશો એક પણ ક્રિયા તમારું અમારું સારું નહીં કરી શકે જે સારું થાય છે ભગવાન સંબંધે કરીને થાય છે આ તો કેટલાય જે આવતા કીધા વગર ના એને પછી સ્વામી ના કીધું તો સારું હતું હે સીધી વાત છે ને ક્યાં મહિમા આ તો આપણે વાતો કરીશ બિરદાવીએ છીએ હું કહીશ સર્ટિફિકેટ ભગવાન સર્ટિફિકેટ નથી આપવાના સર્ટિફિકેટ ચાલે છે બીજા કોઈનું ચાલતું નથી એટલે ફોગટ ફૂલાવાની જરૂર નથી કસર હોય તો કાઢો થાકો તો મંદિરે આવો અડધો કલાક મહારાજ પાસે બેસો માળા કરો તમે એકાદ વાર તો અનુભવ કરો એકાંતમાં મંદિરમાં તમે બેસી તો જોવા મહારાજ મંદિરમાં કોઈ ન હોય એકલા મહારાજની સામે અડધો કલાક બેસી માળા કરો શું આ ડિવાઇન સ્પિરિટ હોય છે શું ડિવાઇન સ્પિરિટ હોય છે આસિત ભગતે મને વાત કરી હતી એક વાત યાદ રાખું આસિત ભગતના કોઈ ફ્રેન્ડ બહુ મોટા ઓફિસર છે ધ્યાની સ્વામીના દર્શન કરવા એકલા જાય અને ક્યારે જાય આડા દિવસે કરી હતી ભગત તમે એમને નામય ખબર છે બહુ મોટા ઓફિસર છે એકલા ધ્યાની સ્વામીના દર્શન કરવા જવાનું આવું એમને નિયમ અને ક્યારે જવાનું એકદમ ઓકવર્ડ ટાઈમમાં જ્યારે કોઈ ન હોય આડો દિવસ કણભા જાય સ્વામીના રૂમ મને ખબર સ્વામી રૂમમાં બેઠા હોય સામે બેસવાનું સ્વામી બોલે પણ અડધો કલાક આશિત ભગતે વાત કરી હમણાં કાનો કાન સાંભળેલી વાત હયાત માણસની વાત કરું છું એમ કે હું સ્વામી સામે બેસું ને એટલી બધી એનર્જી મારામાં આવે એટલી બધી એનર્જી ટ્રાન્સફર થાય અનબિલિવેબલ વીકમાં બે વીકમાં ખબર પડે સ્વામી છે સામેથી જવાનું છે નરેન્દ્ર મોદી એમ કહે હું થાકું ત્યારે સ્વામી એની આંખમાં આંખ પર હળવા થઈ જાય મને નવી ચેતના નવી પ્રેરણા મળે એક મહાપુરુષમાં આટલી દિવ્ય ઉર્જા હોય તો પુરુષોત્તમ નાયની ઉર્જાનો અનુભવ તો કરો ક્યારે થાક્યા એટલે થિયેટરમાં બોલો આ મહિમા એટલા માટે કહું છું મૂર્તિમાં નથી જોડાયા તો સમજો હજી અક્ષરધામ ઘણું દૂર છે જોડાવું પડશે ત્યાં ઉપાસના દ્રઢ કરવી પડશે સર્વોપરી તો મારો એક મહારાજ આ લક્ષ્ય આપણે રાખવું પડશે આજ્ઞા મહારાજની પાળવી પડશે અદ્ભુત મહારાજની મૂર્તિનું વર્ણન છે આપણે આ મૂર્તિનું વર્ણન આવતીકાલે સાંભળીશું મહારાજ આવી રીતે નગરમાં પધાર્યા છે હવે એક એક ભક્તો મહારાજના દર્શન કરશે દર્શન કરતા કરતા મહારાજની મૂર્તિનો કેવો મહિમા છે એની બધા ભક્તો પછી વાતો કરશે અહો કેવી મૂર્તિ છે આવા મહારાજ આવી મૂર્તિ ધન્ય છે પ્રભુ ધન્ય છે આ મૂર્તિના દર્શન કરતા ભાવ વિભોર બની જશે આપણે પણ ભાગ્યશાળી છે આવા મહારાજ આપણને મળ્યા આવા ગુરુદેવ આપણને મળ્યા આવા સંતોને આવા ભક્તો આપણને મળ્યા હવે દુનિયાના કચરામાં હાથ ન નાખીએ મારે કહેવાનું એટલું જ અમૃત પીધા પછી કોઈને ઝેર પીવાની ઈચ્છા થાય બોલો તો ખરા ચિંતામણી મળ્યા પછી કોઈને પથરા ભેગા કરવાની ઈચ્છા થાય અને કરે છે તો મૂરખ છે ને ચિંતામણીની કિંમત નથી સીધો હિસાબ થયો ને કે નહીં બસ એમાં મહારાજ મળ્યા પછી આપણે જગત છોડી નથી શકતા એનો અર્થ મહારાજનો મહિમા નથી સમજાણો ને સમજાય તો છોડવું ન પડે એની મેથે છૂટી જ જાય એટલે હું મહિમા ઉપર ભાર મૂકું છું મૂર્તિના મહિમા દર્શનનો મહિમા મૂર્તિની કથા સાંભળવાનો મહિમા સંતોના દર્શનનો મહિમા સંતોની કથા સાંભળવાનો મહિમા હરિભક્તોની વચ્ચે બેસવાનો મહિમા આ લોયાધામ મંદિરમાં આવવાનો મહિમા આ બધો મહિમાથી જો થાય તો સાર્થક સફળ અને કલ્યાણ કરનાર એટલે મહિમા મહાન છે એટલે મહિમા પાયો છે ઈમારત પછી જ થશે પેલા પાયો થાય ને માટે આવી રીતે મૂર્તિમાં આપણે હેત કરતા જઈએ દિવસે દિવસે અને અદભુત આ વર્ણન આવતીકાલે આપણે શ્રવણ કરીશું બોલો ઘનશ્યામ મહારાજની જય